सानुकूळ जमीन अने हवामानना कारणे लीला नाळियेरनो गढ गणाय छे, जेमां कोरोना महामारीनी जेम ज सफेद माखीनो रोग व्याप्यो छे। तमाम बगीचाओ माखीना त्रासथी सुकाई रह्या छे। सफेद माखीए खेडूतोनी ऊंघ हराम करी दीधी छे अने 50-60% पाक घटी रह्यो छे। दरिया किनाराना कारणे गीर सोमनाथ जिल्लाना दरियाई पट्टीना खेतरोमां पाणी योग्य न होवાથી મોટાભાગના ખેડૂતો નાળિયેરના બગીચાઓ બનાવે છે। અહીં 40%થી વધુ ખેતી નાળિયેર આધારિત છે, જેમાં સફેદ માખીએ ભારે ફફડાટ ફેલાવ્યો છે। આ માખીના નાશ માટે ખેડૂતો ભારે પ્રયાસ કરી રહ્યા છે। હાલ ફુવારા ફોગિંગ મશીનથી આ માખીઓનો નાશ કરવામાં આવી રહ્યો છે। નાળિયેરીનું મોટાભાગે ખેડૂતનું વાવેતર છે, નાળિયેરીનું ઉત્પાદન સાહેબ સારું એવું છે, નાળિયેરી દર વર્ષે સારી એવી આવક આપે છે, પણ છેલ્લા 6-8 મહિનાથી આ વ્હાઇટ માખી સફેદ માખીની મહી આવી છે, એને લીધે મોટાભાગે નાળિયેરી સુકાવા માંડી છે। એનું કોઈ સંશોધન કોઈ જાતની દવા નથી। બાગાયત ખાતું એવું કહે છે કે તમે એના પાણીથી અને કોઈ ડિટર્જન્ટ પાવડરથી સાફ કરો, પણ એનાથી અમે સાફ કરીએ છીએ, મોટાભાગે થોડું ઘણું કંટ્રોલ થાય, એનો નાશ નથી થતો। પણ હમણાં આ થોડાક દિવસોમાં એક અઠે કઠે એવી વાત આવી છે કે ફોગ મશીનથી ડીઝલના ધવાડા મારવાથી આ માખી મરી જાય છે, ને એમ આજે અમે ચેક કરીએ છીએ, નવું મશીન લઈ આવ્યા છે અને લગભગ માખી મરી જાય છે, એટલે અમને થોડોક રાહત થાય છે કે અમારા ઝાડમાં અમે બસાવી શકશું। નાળિયેરીમાં એવી એક કોરોનાની સેમ મહામારી બીમારી આવી, જેને કારણે કે નાળિયેરીની અંદર એવી એક મસીનો રોગ છે જે વ્હાઇટ ફૂગ છે, એને કોઈ જાતનું નથી તાપમાન નડતું, નથી વરસાદ નડતો, નથી ઠંડી નડતી, એને કોઈ જાતનું કંઈ નડતું નથી। એ સમયથી ખેડૂત એકદમ લાચાર થઈ ગયો છે। જે નાળિયેરીનું ઉત્પાદન અમારે 150-170 નાળિયેરી વર્ષમાં આપતી હતી, એક નાળિયેરી નાળિયેર આપતી હતી, એ અત્યારે ઘટી અને 15-20 આપે છે બરાબર એક મહિનામાં। છેલ્લા 7-8 મહિનાથી અમારી કન્ડિશન બહુ ખરાબ આવી ગઈ છે। વરસાદ એટલો અતિ વરસાદ થયો છે તો આને કોઈ નુકસાની થઈ નથી, એને સીધે સીધું આને નારળીનું જે પાંદડું હોય એની અંદર રહી છે, એટલે એને નથી તાપમાન નડતું, નથી ઠંડી નડતી। જનજતા